સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થઈ તેના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન ખાતે અમરેલીના DYSP ચિરાગ દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરાયું. વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં બગસરા શહેરના સામાજિક રાજકીય સહિત વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ રાજ્યવ્યાપી વ્યાજખોરી નાબૂદી અંતર્ગત ઝુંબેશ ચાલુ છે ત્યારે ઊંચા વ્યાજમાં કોઈ વ્યક્તિ પીડિત હોય અને વ્યાજ અંગે મુશ્કેલી હોય તો જાણ કરવા DISP ચિરાગ દેસાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અને મહાનુભાવો સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં ગુજરાત પોલીસ દ્વારા જ્યારે વ્યાજખોરો વિરુદ્ધ એક ઝુંબેશ સ્વરૂપે એક ડ્રાઇવનું આયોજન રાખવામાં આવ્યું છે. આ એક મહિનાની ડ્રાઇવમાં આજે બગસરા પોલીસ સ્ટેશન ખાતે બગસરા પોલીસ સ્ટેશનના તમામ લોકોને આ એક લોકદરબાર રાખી વ્યાજખોરોના ત્રાસથી કોઈ ત્રસ્ત હોય તો તેને હિંમત આપવામાં આવી પોલીસ સમક્ષ આવી એની ફરિયાદ કરી શકે અને કોઈ એવી માનસિક શારીરિક યાતનાનો ભોગ ન બને. તથા આ સાથે જ જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ જે કાયદો ગુજરાત સરકારનો છે તે મુજબ જે લોન કોણ આપી શકે અને કેટલા દરે આપી શકે તેની સમજ બગસરા પોલીસ સ્ટેશનના આમજનોને કરવામાં આવી અને તમામ લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ કે આ વ્યાજખોરીના ત્રાસથી કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ સમક્ષ આવશો, કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સાથે જ તમામ લોકોને અપીલ પણ છે કે આવા કોઈ ચૂંગાળમાં ન ફસાતા જે પણ અન્ય ગુજરાત મની લેન્ડર્સ એક્ટ મુજબ કે અન્ય બેન્કિંગ માધ્યમો થ્રુ જે હાલ વ્યાજે પૈસા આપવાની જે સવલતો છે તેનો લાભ લેશો એવી વિનંતી. આ કઈ તારીખ સુધી ઝુંબેશ ચાલશે? હાલમાં એક મહિના માટે એટલે કે 26 તારીખથી ચાલુ થઈને આ મહિનાની 26 તારીખ સુધી એક મહિનો આ ઝુંબેશ ચાલુ છે. પણ આ ઝુંબેશ પૂરતું જ નહીં, વ્યાજખોરીના ત્રાસથી ગમે ત્યારે કોઈ પોલીસ સ્ટેશન આવે તો તેની ફરિયાદ નોંધવા માટે પોલીસ બંધાયેલી છે. ઓકે.